તો છોટાઉદેપુર અને સ્વાડીના પાલા મંદિરમાં પ્રવેશ બંધીને લઈને ભક્તોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્ણિમા હોવા છતાં મંદિરનું મુખ્ય દ્વાર બંધ છે. મંદિરના નિયમ અનુસાર શ્રમદાન કરનારને જ મંદિરમાં પ્રવેશ અપાય છે. જોકે શ્રમદાનના નિયમ સામે ભક્તોમાં નારાજગી જોવા મળી હતી, જેને લઈને ભક્તોએ હોબાળો મચાવતા પોલીસ બોલાવાઈ હતી. આ પહેલા સાંસદ ધારાસભ્યને પ્રવેશ અપાયો ન હતો. નસવાડીના પાલા મંદિરમાં પ્રવેશ બંધી માટે હોબાળો થયો. અનેક શ્રદ્ધાળુઓએ હોબાળો કર્યો હતો. પૂર્ણિમા હોવા છતાં મંદિરનો મુખ્ય દ્વાર બંધ હતો. શ્રમદાન કરનારને જ મંદિરમાં પ્રવેશ અપાય છે. તે પ્રકારની નીતિ આ મંદિરમાં છે. તે પ્રકારનું મંદિરના સ્વામી દ્વારા કહેવામાં આવ્યું, જેને કારણે શ્રદ્ધાળુઓ ઉશ્કેરાયા હતા. નસવાડીના પાલા મંદિરમાં પ્રવેશ બંધી માટે હોબાળો. આ વિશે વધુ વાતચીત કરવા માટે સ્નેહલ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાય છે. સ્નેહલ, મંદિરનો મુખ્ય દ્વાર બંધ છે, કહેવામાં આવી રહ્યું છે કે શ્રમદાન ન કરે તે તમામ વ્યક્તિઓને અંદર પ્રવેશવા દેવામાં નહીં આવે, શું વિગતો? જી જોઈએ, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક જે પાલા મંદિર આવેલું છે, ગુરુ વિશ્વનાથ મહારાજનું જે મંદિર આવેલું છે, ત્યાં આજે ફરી આ મંદિર વિવાદમાં આવ્યું છે, ચર્ચામાં આવ્યું છે. ગત ગુરુ પૂર્ણિમાના દિવસે પણ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો હતો અને નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે જે લોકોએ 2.5 દિવસનું શ્રમદાન મંદિરમાં કર્યું હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. અને તેને લઈને તે વખતે પણ સાંસદ અને ધારાસભ્યને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આજે ફરીથી આ મંદિરનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવ્યો છે. આજે ફરી પૂર્ણિમા છે અને રક્ષાબંધન છે. ભક્તો પોતાની કંઠી અને જનોઈ બદલાવવા માટે મંદિર આવી રહ્યા છે, દર્શન કરવા માટે આવી રહ્યા છે, પરંતુ તેમને વિલામોડે પરત ફરવું પડી રહ્યું છે. અને આ જે નિયમ છે, જે મંદિરના જે મહારાજ છે, મહંત છે, એમણે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને આ નિયમને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી જોઈએ, આભાર જામેલ.